નમસ્તે મિત્રો, જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા સંદર્ભે વિડીયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે 28/10 રોજ સ્ટાર્ટ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની એક્ઝામ રાખવામાં આવેલી છે, અને તે સંદર્ભમાં અમારા ચેનલ તરફથી તમને ઉપયોગી મટીરિયલ છે વિડીયો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. તો જો તમે અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ન ભૂલતા. જોઈએ હવે આજે પોલીસ કોન્સ્ટેબલના કેટલાક અગત્યના કલમો સંબંધિત પ્રશ્ન. ઘરફોડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? આઈપીસીની કલમ નંબર 446. હુલ્લડનો સમાવેશ આઈપીસીની કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? કલમ નંબર 146. હુલ્લડમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિનો સમાવેશ થાય છે? 5 વ્યક્તિ, વધુમાં ગમે તેટલા હોઈ શકે. હુલ્લડ કરનાર વ્યક્તિઓ કે તેઓને આઈપીસીની કઈ કલમ હેઠળ દંડ આપવામાં આવે છે? આઈપીસી કલમ નંબર 147 હેઠળ. બખેડાનો સમાવેશ આઈપીસીની કઈ કલમ હેઠળ થાય છે? 159. બખેડા કરવા માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની જરૂર પડે છે? 2. બખેડો કેવા સ્થળે કરી શકાય? જાહેર સ્થળે. આઈપીસીની કઈ કલમ અંતર્ગત બખેડો કરનારને સજા આપવામાં આવે છે? 160. અપહરણનો સમાવેશ આઈપીસીની કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? 359. હુમલાનો સમાવેશ આઈપીસીની કઈ કલમ હેઠળ થાય છે? કલમ નંબર 351. આઈપીસીની કઈ કલમ અંતર્ગત બળાત્કારનો સમાવેશ થાય છે? કલમ નંબર 375. બળાત્કારના ગુના બદલ કેટલા વર્ષની કેદની સજા આપવામાં આવે છે? આજીવન કેદ અથવા 10 વર્ષની સજા આપવામાં આવે છે. રાજદ્રોહનો ગુનો કઈ કલમ હેઠળ સમાવેશ થાય છે? કલમ નંબર 124 હેઠળ રાજદ્રોહનો ગુનો સમાવેશ થતો હોય છે. કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજ બનાવે તો તેને આઈપીસીની કલમ હેઠળ કઈ કલમ હેઠળ ગણવામાં આવે છે? કલમ નંબર 464. અને છેલ્લો પ્રશ્ન વિડીયોનો, ખોટા દસ્તાવેજ બનાવનાર વ્યક્તિને આઈપીસીની કઈ કલમ હેઠળ સજા આપી શકાય? 465 કલમ હેઠળ. મિત્રો, આ હતા કાયદાને સંદર્ભે આઈપીસીની અંતર્ગત કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન. ફરીથી અમે નવા વિડીયો સાથે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અલગ અલગ ટોપિકને આધારિત વિડીયો મૂકતા રહીશું. વિડીયો ગમ્યો ને તો ચોક્કસ લાઇક એન્ડ શેર કરવાનું ન ભૂલતા, અને સબસ્ક્રાઇબ કરો તો બેલ આઇકોન પણ ક્લિક કરજો, જેથી નોટિફિકેશન સ્વરૂપે અમારા વિડીયો આપ સુધી પહોંચતા રહે.